ગુજરાતના બાકી ઉમેદવારના નામ પર મંથનને લઈ કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠક મળશે. ગુજરાતના 7 ઉમેદવારના નામ જાહેર થવાના બાકી. ઉનાળાની શરૂઆતમાં પાણી જઈને રોગચાળો વકર્યો. અમદાવાદમાં ઝાડા ઉલટી, કોલેરા, સ્વાઇન ફ્લૂના કેસમાં ઉછાળો. ઉનાળા શરૂઆતના દિવસોમાં જ બનાસકાંઠાના 3 ડેમનું પાણી 15% ઓસર્યું. દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમમાં પાણીના સ્તરમાં ઘટાડો. હવે શ્વાન રાખવા લેવું પડશે લાયસન્સ. હડકવા મુક્ત યોજના અંતર્ગત મનપાનો નિર્ણય. શ્વાન પાળવા ₹500 થી 1000 સુધીનું લેવું પડશે લાયસન્સ. તાપીમાં ધર્મ પરિવર્તન માટે આવેલા લોકોને મેથીપાક. ગ્રામજનોએ 15 થી 20 જેટલા શખ્સોને મેથીપાક ચખાડ્યો. ખ્રિસ્તી સમાજના કેટલાક લોકો ધર્મ પરિવર્તન કરાવવા ગયા. સુરતના પાંડેસરામાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. 12 વર્ષે કિશોરનું અપહરણ કરી આચર્યું કૃત્ય. અમિત પાંડે નામના શખ્સે આચર્યું કૃત્ય. સુરતના હીરા દલાલ સાથે 10 લાખની છેતરપિંડી. મુંબઈ એરપોર્ટથી 18 લાખનું સોનું કઢાવવા પડાવ્યા નાણાં. હીરા દલાલના ભત્રીજા સહિત 2 લોકોનું કારસ્તાન. વરુણ રિસર્ચ રીચ યાદીમાં માયાનગરી મુંબઈ છવાઈ. એશિયાના સૌથી વધુ અબોજોપતિ મુંબઈમાં. સૌથી વધારે અબોજોપતિ ધરાવતું મુંબઈ વિશ્વનું 3 શહેર. સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુનાવણી. દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલે કરી અરજી. ઈડીના રિમાન્ડ પર મોકલવાના ટ્રાયલ કોર્ટના આદેશ સામે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. નાગરિકોને નહીં મળે કાળઝાળ ગરમીથી રાહત. રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા રહેશે ગરમીનો ઝોક.